મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગુજરાતી આજે પેજ નંબર આપણે 43 ઉપર જોશું. શું કીધું છે? શ્રા શ્ર શ્રી રૂ શ્ર લખી શબ્દમાં ખાલી જગ્યાઓ પૂરો. આપણે છે અહીંયા શબ્દો આપેલા છે પણ એમાં ખાલી જગ્યાઓ હશે, એમાં આપણે શ્ર અથવા શ્ર અથવા શ્રી શ્રા રૂ શ એવા શબ્દ મૂકી અને સાચો શબ્દ બનાવી ખાલી જગ્યા પૂરી અને શબ્દો આપણે બનાવવાનો થશે. પણ ઢી આપેલો છે, આગળ આપણે શું લખશું તો એ શબ્દ બની જાય. તો આપણે છે એમાં રૂ મૂકીશું તો રૂઢી શબ્દ બની જાય. તો આપણે અહીંયા શું મૂકશું? રૂ, જેનાથી શું બનશે? રૂઢી. ખાલી જગ્યા ત્રીયો છે તો આપણે છે આમાં શ્ર મૂકીશું તો સોરી ક્ષ મૂકીશું તો ક્ષત્રિય થઈ જશે. હવે છે મ, મમાં આપણે જો શ્ર લગાવીએ તો શ્રમ, શ્રમ એવો શબ્દ બનશે. તો આપણે છે અહીંયા શ્ર લખીશું. હવે છે પીઓ, ખાલી જગ્યા પીઓ છે. અહીંયા કયો અક્ષર આપણે આમાંથી મૂકશું તો આપણો શબ્દ બને? આપણે જો રૂ મૂકશું તો રૂપિયો એવો શબ્દ બની જશે. અહીંયા રાખશું આપણે રૂપિયો. હવે છે ન, ખાલી જગ્યા ત્ર, તો આપણે છે ક્ષ મૂકશું, નક્ષત્ર, નક્ષત્ર એવો શબ્દ બની ગયો. મજૂમ છે, રૂ મૂકી રૂમઝૂમ. રા, ખાલી જગ્યા શ, રા ક્ષસ. ખાલી જગ્યા નાથદી, શ્રી મૂકીશું, શ્રીનાથજી. ખાલી જગ્યા પેશ, રૂ મૂકી તો થશે રૂપેશ, નામ બહેનું રૂપેશ. અ, ખાલી જગ્યા ર, એમાં જો આપણે ક્ષ મૂકી અક્ષર. ખાલી જગ્યા પક, રૂ મૂકી રૂપક. એવી જ રીતે ટી છે, ક્ષમૂતિ મૂકીશું તો શું થશે? ક્ષતિ. વણ છે, ખાલી જગ્યા વણ, તો શ્રા મૂકીશું, શ્રાવણ. શ્રાવણ મહિનો થઈ જાય, શ્ર મૂકો તો શ્રવણ પણ થઈ જાય. અ, ખાલી જગ્યા ય, ક્ષ મૂકી દે અક્ષય. વક છે તો અહીંયા શું મૂકીશું આપણે? શ્રા, શ્રાવક. ર, ખાલી જગ્યા ક, તો ક્ષ મૂકીશું રક્ષક. ખંડ, શ્રીખંડ, આપણો શબ્દ બનશે શ્રીખંડ. ખાલી જગ્યા કૃષ્ણ, શ્રીકૃષ્ણ. ર, ખાલી જગ્યા અણ, ક્ષ મૂકીશું રક્ષણ. પેરી, રૂપેરી. પાંદે, રૂપાંદે. મતા, ખાલી જગ્યા મતા ક્ષમતા, ક્ષ મૂકીશું. પાડું, રૂ મૂકી રૂપાડું. માં છે, ક્ષ મૂકીશું ક્ષમા.
માલ છે તો રૂ રાખીશું આપણે રૂમાલ. વણ શ્ર મૂકીશું, અહીંયા આપણે શ્ર મૂક્યો તો શ્રાવણ થયું, અહીંયા શ્ર મૂકીશું શ્રવણ થશે. આ મહિનામાં આવે ને આ માણસમાં નામ આવે છે શ્રવણ. માન છે તો શ્રીમાન, શ્રી લખીશું આપણે અહીંયા તો શું થઈ ગયું શ્રીમાન. બરું છે રૂ મૂકી દઈએ આપણે એમાં તો રૂબરૂ. શ્ર છે તો એમાં શ્રાદ્ધ. રામ છે શ્રી મૂકીશું શ્રીરામ. પ છે રૂપ અથવા તો શ્રાપ એમ પણ લખી શકી. દેવી શ્રીદેવી. ભ ખાલી જગ્યા ક ભક્ષ એમાં આપણે ક્ષ મૂકીશું. હવે છે રૂપેશ અંકલના ટોય હાઉસ વાર્તામાં આધારે અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર આપ્યા છે જેની સામે ગુજરાતી અર્થ લખો. આપણે એક સેટ છે અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે એના ગુજરાતી અર્થ આપણે લખવાના થશે. ટોય એટલે રમકડું થાય છે એ ઉદાહરણ તરીકે આપણે એક આપેલું છે. તો હાઉસ એટલે શું થશે તો કે ઘર. હાઉસને ગુજરાતી અર્થમાં લખીશું તો થાય ઘર. આ ટીચર છે એ અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી ઉચ્ચાર છે, તો એનો ગુજરાતી અર્થ શું થાય? શિક્ષક. એરોપ્લેન છે તો કે વિમાન. અંકલ તો કે કાકા મામા એવું થઈ શકે. અંકલ છે એ ઘણામાં આપણે કહીએ તો આપણે અહીં લખીશું કાકા. ટ્રેન તો રેલગાડી. તો તમારે છે તમારી સ્વાધ્યાય પોથી પેજ નંબર 43 ઉપર શ્રા શ્ર શ્રી રૂપ શ્રથી બનતા શબ્દ તમારે લખવાના છે અને અંગ્રેજી ઉચ્ચારના ગુજરાતી અર્થ પણ લખવાના થશે. આગળનું જે આપણે આવતા લેક્ચરમાં જોશું.